સ્વસહાયનબદ્ધ સુરત બનાવનારાઓ સામે સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગે લાલ આંખ કરી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા હાલ ઝોન દીઠ બે સ્કવોડ તૈયાર કરવામાં આવી છે, જેઓ દ્વારા વિવિધ વિસ્તારોમાં ફરી ગંદકી કરનારાઓ સામે દંડાત્મક કાર્યવાહી કરાઈ રહી છે. તો સાથે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો સ્ટોક કરનારાઓ સામે પણ લાલ આંખ કરવામાં આવી છે. સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરને સ્વચ્છતામાં નંબર વન બનાવવા માટે અનેક પ્રયાસો કરાય છે, જોકે કેટલાક લોકો આજે પણ જાહેરમાં ગંદકી કરે છે, સાથે પાન માવા ગુટખા ખાઈ જાહેરમાં પિચકારી મારી શહેરમાં ગંદકી ફેલાવી રહ્યા છે. ત્યારે આવા લોકો સામે પાલિકા દ્વારા લાલ આંખ કરવામાં આવી રહી છે અને સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેરમાં ગંદકી કરનારાઓ સામે પગલાં લેવાઈ રહ્યા છે. સુરત મહાનગરપાલિકા દ્વારા જાહેરમાં કચરો ફેંકનાર અને ગંદકી કરાવનારાઓ પાસેથી એક જ દિવસમાં 3,24,000નો દંડ વસૂલાયો છે. તો સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ ઝોનમાં 2 સ્કવોડ એટલે કે શહેરમાં 18 સ્કવોડ તૈયાર કરાય છે, જેઓ ગંદકી કરનારાઓ પર નજર રાખી રહ્યા છે. સાથે પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો સ્ટોક કરનારાઓ સામે પણ દંડાત્મક કાર્યવાહી કરાઈ રહી છે, જે અંગે પાલિકાના આરોગ્ય અધિકારી ડોક્ટર પ્રદીપ ઉમરીગરે વધુ માહિતી આપી હતી. આપણે જાણીએ છીએ તેમ દિવાળી બાદ નવા વર્ષની શરૂઆતમાં લોકોની અંદર સફાઈ બાબતે જનજાગૃતિ આવે, એલર્ટ થાય એ માટે શહેરીજનો તેમજ સાથે સાથે સુરત મહાનગરપાલિકાના સફાઈ કર્મી તેમજ અન્ય કર્મચારીઓ આ તમામમાં આ પ્રકારની એલર્ટનેસ આવે એ માટે માનનીય કમિશનર મેડમ શાલિની અગ્રવાલ મેડમે એક રિવ્યૂ મિટિંગની અંદર પરમ દિવસે એવું નક્કી કર્યું કે તમામ ઝોનની અંદર ઝુંબેશ રૂપે કામગીરી કરવામાં આવે, સ્પોટથી કામગીરી કરવામાં આવે અને સૌ પ્રથમ સુરત કોર્પોરેશન દ્વારા જે તે સ્ટ્રીટ અથવા તો એરિયાની અંદર સફાઈ કરવામાં આવે અને ત્યારબાદ જ જે સફાઈ થયો હોય એ વિસ્તારની અંદર જો કોઈ શહેરીજનો કચરો નાખે તો એ શહેરીજનોની જવાબદારી છે, માટે તેઓ પાસે પેનલ્ટી વસૂલ કરવામાં આવે. તમામ શહેરીજનોને અપીલ કરવા માટે એક પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ પણ સાથે રાખવામાં આવેલી છે, જેનાથી લોકોને જાગૃત કરવામાં આવે છે કે સ્ટ્રીટની સફાઈ થઈ ગઈ છે, ત્યારબાદ હવે કચરો નહીં નાખવો. પોતાની ઓફિસ હોય, દુકાન હોય અથવા તો લારી ગલ્લા હોય, કોઈ પણ હોય, તમામ લોકોએ ડસ્ટબિન રાખવી અને એ ડસ્ટબિનમાંથી કચરાનો નિકાલ ફક્ત અને ફક્ત ડોર ટુ ડોરની જ ગાડીમાં કરવો. એ પ્રકારનું એક આઈસી કરવામાં આવે છે અને ત્યારબાદ સ્કવોડ મારફતે કામગીરી કરવાની હાથ ધરવામાં આવેલી છે. કોર્પોરેશન દ્વારા પરમ દિવસે લગભગ 18 જેટલી સ્કવોડ કાઢવામાં આવેલી હતી અને એની અંદર લગભગ 3,24,000 દંડ કરવામાં આવ્યો છે અને સાંજની જે સ્કવોડ છે તે ફરીથી ગઈકાલે એ જ જગ્યા ઉપર કાઢવામાં આવેલી હતી અને એ જગ્યા ઉપર સુધારો જોવા મળતા લગભગ 2,30,000 જેટલો દંડ ગઈકાલે પણ કરેલો છે. દંડની રકમ લોકો વધુ એની અંદર આવરી લેવાય તે પ્રમાણે કરવામાં આવેલી છે, એટલે પરમ દિવસે લગભગ 2,600 લોકો અને ગઈકાલે 2,850 લોકોને આપણે ટચ કર્યા છે, જેથી તે લોકોની અંદર જાગૃતિ આવે અને તે લોકો આ પ્રકારે સ્વચ્છતા બાબતે અગ્રશહેર સુરતને રાખવા માટે મદદરૂપ થાય એ આશયથી આ પ્રકારે રોજે રોજ લગભગ 15 દિવસ સુધી આ પ્રકારે સ્કવોડની કામગીરી કરી અને સખત કાર્યવાહી કરવામાં આવશે. સુરત શહેરને સ્વચ્છતામાં નંબર વન બનાવવા એક તરફ પાલિકા આગળ આવી રહી છે તો બીજી તરફ કેટલાક લોકો જાહેરમાં ગંદકી કરી રહ્યા હોય તેઓ સામે હવે દંડાત્મક કાર્યવાહી કરાવવી પડશે, જેથી સુરત શહેર સ્વચ્છતામાં આગળ આવી શકે. પ્રકાશવાળા સાથે અઝર કુરેશી.